નમસ્તે, મંડે મિત્ર, હું હેતલ પરમાર, શ્રી વશિષ્ઠ વિદ્યાલયમાં ગુજરાતી માધ્યમમાં ધોરણ 3માં પર્યાવરણ વિષયનો અભ્યાસ કરાવું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પર્યાવરણના રિવિઝન પુનરાવર્તન કરીશું. માળખા પ્રમાણે પુનરાવર્તન આપણે જોઈએ તો આપણા તૃતીય નિમિત્તેશમાં 14, 15, 16 અને 17 ચાર પાત્રોમાં આપણે પુનરાવર્તન કરવાનું છે. તો આપણે આજે સ્ટાર્ટ કરીએ માળખા પ્રમાણે પુનરાવર્તન. પહેલો ક્વેશ્ચન છે, ક્વેશ્ચન 1A, નીચે આપેલા વૈકલ્પિક પ્રશ્નનો સાચો વિકલ્પ શોધીને લખવાનો છે. તો આ રીતના ક્વેશ્ચન આવશે, એમાં ચાર વિકલ્પ આવશે, ચારમાંથી જે વિકલ્પ આપણો સાચો હોય એ આપણે શોધીને પુરવણીમાં લખવાનું રહેશે. તો સૌપ્રથમ પહેલો ક્વેશ્ચન, નીચેનામાંથી કઈ વસ્તુ વનસ્પતિ એટલે વેજીટેશનમાંથી મળે છે? તો વિદ્યાર્થી મિત્રો, આ ચારમાંથી એમ તો ઘણી બધી વસ્તુ આપણને વનસ્પતિમાંથી મળે છે, પરંતુ આપણે આ ચારમાંથી જોવાની કે કઈ વસ્તુ આપણને વનસ્પતિ એટલે વેજીટેશનમાંથી મળે. તો પહેલું છે એ, દૂધ એટલે મિલ્ક. તો દૂધ આપણને વનસ્પતિમાંથી મળતું નથી, એક પ્રાણી પેદાશ કહેવાય. પછી બીમાં આપ્યું છે હળદર એટલે કે તલમરી. સીમાં આપ્યું છે દહીં એટલે કે કળ. અને બીમાં છે માંસ એટલે કે મી. તો દૂધ, દહીં અને માંસ એ પ્રાણીજન્ય પેદાશ છે, તો એ આપણને પ્રાણીઓમાંથી પ્રાપ્ત થાય છે. તો આ હળદર છે એટલે કે તલમાળી, તો એ વનસ્પતિજન્ય પેદાશ કહેવાય, વનસ્પતિમાંથી મળતી પેદાશ છે. એટલે આપણો જવાબ આવશે ઘી, હળદર એટલે તલમાળી. પછી સેકન્ડ નંબરનો ક્વેશ્ચન, કે નીચેનામાંથી કઈ વસ્તુ પ્રાણી એટલે એનિમલમાંથી મળે છે? તો આ ચારમાંથી કઈ વસ્તુ આપણને પ્રાણીજન્ય પદાર્થ પ્રાણીઓ દ્વારા પ્રાપ્ત થાય છે? તો એ ગોળ એટલે જેગરી, બી રબર એટલે ઇરેઝર, સી ડુંગળી એટલે ઓનિયન, અને ડી ઊન એટલે કે વૂલ. તો આ ચારમાંથી કઈ વસ્તુ આપણને પ્રાણીઓ દ્વારા પ્રાપ્ત થાય છે? તો ગોળ, તો ગોળ એ પ્રાણીઓ દ્વારા પ્રાપ્ત થતું નથી, એ વનસ્પતિ દ્વારા પ્રાપ્ત થાય છે. પછી રબર એટલે ઇરેઝર, એ પણ આપણને વનસ્પતિ દ્વારા મળે છે. પછી ડુંગળી એટલે ઓનિયન, એ પણ આપણને વનસ્પતિ દ્વારા પ્રાપ્ત થાય છે. અને ટી ઊન એટલે કે ફૂલ, તો ફૂલ એ આપણી પ્રાણી પેદાશ કહેવાય, એ ઊન આપણે જે ઘેતું હોય ને શીખ તેમાંથી આપણને મળે છે, તો એ પ્રાણીજન્ય પેદાશ કહેવાય, પ્રાણીમાંથી મળતી પેદાશ છે. તો આપણે ડી ઊન એ આપણો જવાબ આવશે. તો આપણે લખીશું ડી ઊન એટલે કે ફૂલ. હવે થર્ડ નંબરનો ક્વેશ્ચન, કાગળ એટલે તો પાણી કે વોટર લેવા ક્યાં ગયો? તો આપણી જે પાઠ 15 તેમાં સ્ટોરી છે, બરાબર છે? તો સ્ટોરી પ્રમાણે આપણે આન્સર આમાં આપવાનો છે. તો કાગડો પાણી લેવા ક્યાં જાય છે? તો એ કુવા એટલે નહેર પાસે, બી નદી એટલે રિવર પાસે, સી તળાવ એટલે પોન્ડ પાસે, અને ડી ઝરણા એટલે કે સ્પ્રિંગ પાસે. તો કાગડો પાણી લેવા કાગડાએ પોતાની ચાંચ જોવી હતી, કારણ કે એને કોથિંબું ખાવું હતું. તો કોથિંબાએ શું કીધું કે તું પહેલે ચાંચ ધોઈને આવો અને પછી મને ખાજે. તો કાગડા પાણીની શોધમાં ક્યાં ગયો? તો એ કુવા પાસે જાય છે. પાણી લેવા કોની પાસે જાય છે? તો કુવા પાસે. તો આપણો જવાબ એ આવશે, કુવા એટલે કે વેલ પાસે. ફોર્થ નંબરનો ક્વેશ્ચન, ટીંબાએ કાગડાને શું આપ્યું? ટીંબાએ કાગડાને શું આપ્યું? તો એ પાણી એટલે વોટર, બી માટી એટલે ક્લે, સી ઘાસ એટલે ગ્રાસ, અને ડી આપેલ તમા. તો ટીંબાએ કાગડાને શું આપ્યું? તો ટીંબાએ કાગડાને માટી આપી, કારણ કે કાગડાને કુંભાર પાસે ગડો જોઈતો હતો. તો ગડો લેવા માટે એ કુંભાર પાસે ગયો હતો, અને કુંભારે શું કહ્યું કે પહેલે તું ટીંબા પાસે માટી લઈ આવ, એનાથી હું તને સુંદર મજાનો ઘડો ઘડી આપું. તો તે માટે ટીંબાએ કાગડાને શું આપ્યું હતી? માટી એટલે કે ક્લે આપ્યું હતું. તો આપણો જવાબ ફી આવશે, માટી. હવે ફાઇવ નંબરનો ક્વેશ્ચન, કે સ્થાનિક પત્ર એટલે કે લોકલ લેટરના પોસ્ટ બોક્સનો રંગ કયો હોય છે? હવે જે લોકલ લેટર હોય તો તેના પોસ્ટ બોક્સનો કલર કયો હોય? તો તમને ખબર છે કે લાલ રંગનો હોય છે. તો આમાંથી આપણે જવાબ શોધવાનો. તો એમાં આપ્યું છે પીળો એટલે યલો, બીમાં છે ભૂરો એટલે બ્લૂ, સીમાં છે લીલો એટલે ગ્રીન, અને ડીમાં આપણો જવાબ છે લાલ એટલે કે રેડ. તો એ લોકલ લેટરના પોસ્ટ બોક્સનો કલર લાલ હોય છે. તો આપણો જવાબ આવશે ડી. તો આ રીતના કોઈ પણ વિકલ્પ આવે તો ચાર વિકલ્પમાંથી જે સાચો જવાબ હોય તે આપણે આપણી પુરવણીમાં લખવાનો રહેશે. એના પછી છે ક્વેશ્ચન 1B,
આપ્યા હોય તો આપણે પ્રાણીમાં જીવ શબ્દ આવ્યા આવતા હોય તે પ્રાણીમાં વર્ગીકરણ કરવાનું અને વનસ્પતિમાં જે શબ્દ આવતા હોય એટલે વનસ્પતિમાં વર્ગીકરણ કરવાનું એ સિવાય બીજું પ્રાણી અથવા તો વનસ્પતિ જન્યમાંથી મળતી પેદાશ બરાબર છે કે એવા શબ્દ પણ હોય ધારો કે બટાકા હોય દૂધ હોય માંસ હોય ટામેટા હોય તો આ બધા શબ્દોને આપણે વાંચતા જવાના અને પ્રાણી અને વનસ્પતિ જન્ય મુજબ આપણે શું કરવાનું વર્ગીકરણ કરવાનું રહેશે તો આપણે કોષ્ટક બનાવવાના એક બાજુ પ્રાણીજન્યમાંથી મળતી પેદાશ અને બીજી બાજુ વનસ્પતિ જન્યમાંથી મળતી પેદાશ તો આ રીતના આપણે કોષ્ટક બનાવવાનું અને કૌંસમાં આપેલા શબ્દ વાંચતા જવાના અને પ્રાણીમાં જે શબ્દ આવતા હોય એને પ્રાણીમાં લખવાના અને વનસ્પતિમાંથી મળતી પેદાશ હોય તેને આપણે વનસ્પતિમાં ડિવાઈડ કરવાના તો એ તમારે વાંચતા જઈને ડિવાઈડ કરવાના રહેશે બરાબર છે હવે આપણે ક્વેશ્ચન 2 એ શું છે ખાલી જગ્યા પૂરો ફિલ ઇન ધ બ્લેન્ક્સ બરાબર તો પહેલા આપણે ખાલી જગ્યા વાંચવાની અને જે જવાબ આવે એ આપણે લખવાના રહેશે તો પહેલું છે પૂરી તળવા માટેનું તેલ ઓઇલ ક્યાંથી મળે છે તો તમને ખબર છે કે એ આપણને વનસ્પતિ એટલે કે વેજીટેશન માંથી મળે છે તો આપણે જવાબ આપીશું વનસ્પતિ સેકન્ડ નંબર શરીર એટલે બોડીના સાંધાના વાળને મતાડવામાંથી ખાલી જગ્યાનો ઉપયોગ થાય તો શેનો ઉપયોગ થાય છે મેથીનો ઉપયોગ થાય છે ત્રીજું કોથિંબાએ કાકડાની ખાલી જગ્યા ધોવા ગયું તો કોથિંબાએ કાકડાને શું ધોવા ગયું તો પોતાની ચાંચ એટલે કે બીક ધોવા કહ્યું હવે ફોર્થ નંબર દાતરડું એટલે શિકલ લેવા માટે કાગડો એ ક્રો ખાલી જગ્યા પાસે ગયો તો દાતરડું લેવા માટે કાગડો કોની પાસે જાય છે તો એ દાતરડું લેવા માટે કાગડો લુહાર પાસે જાય છે તો આપણે આ રીતે આન્સર લખવાના પછી પાંચમા નંબર બરફના ઘર એટલે કે સ્નોના હાઉસને ખાલી જગ્યા કહેવાય તો બરફના બનાવેલા ઘરને શું કહેવાય ઈગ્લુ તો આપણે જવાબ લખીશું ઈગ્લુ પછી છઠ્ઠા નંબરનું પોસ્ટ ઓફિસનું સંચાલન કરનાર વ્યક્તિને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો જે વ્યક્તિ પોસ્ટ ઓફિસનું સંચાલન કરતી હોય તો તેને પોસ્ટ માસ્ટર કહેવામાં આવે છે તો આપણે જવાબમાં લખીશું પોસ્ટ માસ્ટર હવે આપણી લાસ્ટ ખાલી જગ્યા પત્રમાં ખાલી જગ્યા લખવાનું બાકી રહી ગયું હોય તો પત્ર આગળ પહોંચતો નથી તો પત્રમાં સરનામું લખવાનું બાકી રહી ગયું હોય તો પત્ર એ આગળ જે તે વ્યક્તિને પહોંચતો નથી તો આ રીતે આપણે ખાલી જગ્યા વાંચવાની અને એના સમજી વિચારીને આપણે જવાબ સાચા લખવાના તો વિદ્યાર્થી મિત્રો આપણે ક્વેશ્ચન 1 એ બી ક્વેશ્ચન 2 એ આપણે કમ્પ્લીટ કર્યા હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે ક્વેશ્ચન 2 બી ક્વેશ્ચન 3 એ બી જ આપણે જોઈશું ત્યાં સુધી